ગઢડામાં ગોપીનાથજી મહારાજને 2.5 કરોડ રૂપિયાનો સુવર્ણ રત્ન મુગટ અર્પણ. ગઢડા ખાતે આવેલા વડતાલ થાંભાના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર ગોપીનાથજી દેવને આશરે 2.5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા સોનું અને રત્નજડિત કલાત્મક દિવ્ય મુગટ ભક્ત પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યો. મુંબઈના પારેખ પરિવાર કિંમતી મુગટ ગોપીનાથજી મહારાજના ચરણોમાં અર્પણ કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. આ માટે ગઢડા આવી પહોંચ્યા હતા. મુંબઈના ચંદ્રેશભાઈ જશવંતલાલ પારેખે પરિવાર તરફથી હીરાજડિત સુવર્ણ મુગટ ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યો, જે દરમિયાન ગોપીનાથજી દેવ મંદિર ખાતે આવેલા દરબારગઢમાં આચાર્ય રાકેશ પ્રસાદજી તથા વડતાલના નવતમ સ્વામી સહિતના સંતો તથા હરિભક્તોને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મુકુટ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંદિરના મહિમા થકી હરિભક્તોના સમર્પણ ભાવને સંતો દ્વારા બિરદાવ્યા હતા. ગોપીનાથજી મહારાજને મુગટ અર્પણ કરી પારેખ પરિવારે ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને આવ્યો બરબાદ થવાનો વારો. પાકમાં રોગના આક્રમણથી મહેનત ધોવાઈ ગઈ. બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, તો ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લામાં 27,000 હેક્ટર કરતા વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું. એમાંય મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી. બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50-55 હજારનો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો, જેના લઈ બટાકાના પાન બગડી ગયા અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા, તો મૂળિયા પણ કોહવાઈ ગયા છે. એક બે નહીં, મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો. બટાકાના વાવેતરના ખર્ચ ઉપરાંત 20-25 હજારની દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ સુકારાનો નિવેડો આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને ઉતારામાં ભારે નુકસાન જોવા મળ્યું. બટાકાની સાઈઝ સોપારી જેવી બની જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતો પણ હાલ તો બટાકા નીકાળી રહ્યા છે, ત્યારે બટાકાનું ઉત્પાદન ઘટી ગયું છે અને તેને લઈ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગત સીઝને 500 મણનું ઉત્પાદન થયું હતું, પરંતુ હાલ તો 250-300 મણનું ઉત્પાદન થઈ ગયું છે. છોટાઉદેપુરના ભીખાપુરમાં એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં સ્કૂલે જવા મજબૂર. કોઈ વિદ્યાર્થીઓ ચાલીને જઈ રહ્યા છે, કોઈ ટુ વ્હીલરમાં તો કોઈ ખાનગી વ્હીકલમાં સ્કૂલ જઈ રહ્યા છે. આ સવારી 1-2 કિલોમીટરની નથી, 14-14 કિલોમીટરની છે. કહેવાતા વિકસિત ગુજરાતના આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ ભીખાપુરના. આ દ્રશ્યો ગામે ગામ એસટી બસ પહોંચી હોવાના દાવાની પોલ ખોલી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ભીખાપુર ગામમાં રહેતા બાળકોને સ્કૂલે જવા માટે બસની કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, જેથી બાળકોને ચાલતા જ સ્કૂલે જવું પડે છે, જેમાં સમયનો વેડફાડ તો થાય જ છે, સાથોસાથ બાળકોના અભ્યાસ પર પણ અસર પડે છે. રોજ બાળકોને આવવા જવા માટે 14 કિલોમીટર ચાલવું પડે છે. ભીખાપુરા ગામની આસપાસના લગભગ 80 ગામના 4,000થી વધુ બાળકો ભીખાપુરની શાળામાં અભ્યાસ માટે આવે છે, પણ બાળકો માટે સ્કૂલે આવવા જવાની બસની વ્યવસ્થા નથી, જેથી કેટલાક 3 કિલોમીટર તો કેટલાક બાળકો 5 કિલોમીટર અને કેટલાક 7 કિલોમીટરથી ચાલતા આવે છે. આ વિદ્યાર્થીઓ શિયાળાની કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ કે પછી કાળઝાળ ગરમી, આ જ રીતે શાળાએ પહોંચે છે. ચાલીને જવામાં ક્યારેક દીપડાનો ડર સતાવે છે. જે ખાનગી વાહનો ચાલે છે તેમાં ઘેટા બકરાની માફક બાળકોને બેસાડવામાં આવે છે, એટલે વાલીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મોકલવાને બદલે ચાલીને જ મોકલે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રને આ ગામના વિદ્યાર્થીઓની વેદના સાંભળવાનો સમય નથી, ત્યારે હવે સરકાર જ તેમના બાળકોની ચિંતા કરી બસની સુવિધા કરી આપે તેવી માંગ શિક્ષકો અને વાલીઓ તેમજ બાળકો કરી રહ્યા છે. સાબરકાંઠામાં 5 વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે બ્રિજનું કામ. વાહન ચાલકોની મુશ્કેલી વધી. સાબરકાંઠામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48ને 6 લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા 5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં કામ પૂરું થયું ન હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની ખરાબ હાલત હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. નેશનલ હાઈવે નંબર 48 પર દિલ્હી રાજસ્થાનથી આવતા માઉન્ટ આબુ અંબાજીના પ્રવાસીઓનો ધસારો વધુ છે, જેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે આસપાસ શાળા કોલેજો હોસ્પિટલ હોવાથી સમસ્યામાં વધારો થયો છે. ટ્રાફિકમાં અનેક વાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. જો કોઈ વાહન બગડે કે અકસ્માત સર્જાય તો ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. તો કેટલાક વિસ્તારમાં રસ્તો પણ ખખડધજ થયો છે. એક બાજુ વિકાસની વાતો થાય છે તો સામે છેલ્લા કેટલાય વર્ષોથી હાઈવેનું કામ પૂરું થતું નથી, જેને લઈ વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. હવે ફરી એકવાર સ્થાનિકો અને વાહન ચાલકો વિરોધ કરે તો નવાઈ નહીં. ટોલટેક્સના નાણાં ઉઘરાવવામાં આવે છે, પરંતુ સવલતોના નામે મીંડું છે. મોરબીમાંથી પકડાયો 22 લાખ રૂપિયાનો દારૂ. મોરબી એલસીબીએ કચિંગ વેળાએ દરોડા પાડી 1500 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે. શહેરના વાવડી રોડ પરથી 4 ઇસમો કુલ રૂપિયા 22.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. જુબેર માયક, અકરમ શાહમદાર, કિશન લવા અને સિકંદર મોવરની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 ઇસમોની શોધખોળ શરૂ છે. વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાંથી આવ્યો હોવાની ચર્ચા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અન્ય બુટલેગરો પણ વિદેશી દારૂનો જથ્થો લાવ્યો હોવાની લોકચર્ચા છે. નડિયાદમાં સારવાર માટે તબીબને બોલાવી લૂંટી લીધો, 3 લોકોએ કરી કરતું.
સાહેબ મારી દીકરી બીમાર છે, જલ્દી આવો. નડિયાદમાં દીકરીની બીમારીના બહાને ડોક્ટરને બોલાવ્યા અને એક ધાક ધમકી આપી રોકડ અને સોનાની ચેઇનની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા. મરીડાના ડોક્ટરને સારવારના બહાને એકાંત જગ્યાએ બોલાવી ધાક ધમકી આપી અને રૂપિયા 50,000ની માગણી કરી. ગળામાં પહેરેલી સોનાની ચેઇન બળજબરીપૂર્વક કઢાવી લીધી. આ ત્રિપુટીએ મરીડા ગામે વણકરવાસમાં રહેતા 27 વર્ષીય વિશાલ સંજયકુમાર શાહને મોડી રાત્રે 9:15 વાગ્યાની આસપાસ બોલાવ્યા હતા. તબીબ વિશાલે પહેલા તો ઇનકાર કરી દીધો, પરંતુ આજીજી કરતા તબીબે ત્યાં જવાનું નક્કી કર્યું હતું. બાદમાં આ વ્યક્તિએ નડિયાદ મરીડા રોડ પર હિંગની ફેક્ટરી પાછળ ગેટ પાસે બોલાવીને લૂંટી લીધા હતા. આ ઘટના બાદ તબીબે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભરૂચમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવનાર પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ બીજા પ્રેમીએ કાપી નાખ્યો. ત્રિપ્રાખ્યા પ્રેમની એક ધ્રુજાવી દેનારી હકીકત સામે આવી. પ્રેમિકાના કારણે બે પ્રેમીઓ જાની દુશ્મન બની ગયા. ખતરનાક ઝઘડો થયો. પ્રેમિકા અને બીજો પ્રેમી એવી હાલતમાં પકડાયા કે બીજા પ્રેમીએ એનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. બાદમાં પ્રેમિકા પર પણ ઘાતક હથિયારથી હુમલો કર્યો. બાદમાં ઘટનામાં આગળ શું થયું એ મુદ્દે વાત કરતા પહેલા આખી ઘટના સમજો. હચમચાવતી આ ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બની. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘટના એક ફૂલ દો માલી જેવી છે, જ્યાં આંબોલની ગામની અનિતા છૂટાછેડા બાદ રાણીપુરા ગામના રોહન વસાવા સાથે લિવિનમાં રહેવા લાગી. અંકલેશ્વરના સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીમાં ભાડે ઘર રાખી બંને એકમેકના પ્રેમમાં સુખેથી સમય પસાર કરી રહ્યા હતા. માંડ 3 મહિના સાથે રહ્યા બાદ અનિતા અને રોહન વચ્ચે ઝઘડા થવા લાગ્યા. 2 દિવસ પહેલા બંને વચ્ચે એટલો ઉગ્ર ઝઘડો થયો કે અનિતાએ રોહનને ઘર છોડીને જતા રહેવા કહ્યું. ઉશ્કેરાયેલો રોહન પોતાના ગામ રાણીપુરા જતો રહ્યો. જોકે ગામમાં પહોંચતા જ એણે જોયું કે હિતેશ વસાવા ગામમાં નથી. તરત જ એને શંકા જતા એ રાત્રે ફરી સારંગપુર પહોંચ્યો અને અનિતાના ઘરનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ એણે દરવાજો ના ખોલ્યો. આથી સવાર સુધી તે રાહ જોઈને ઘરની બહાર બેઠો. સવારે 5 વાગે જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તે અંદર જ પહોંચી ગયો. ઘરમાં જોયું તો અનિતા અને હિતેશ કઢંગી હાલતમાં દેખાયા. પોતાની પ્રેમિકા અનિતા સાથે હિતેશને સહવાસ માણતો જોઈને રોહન લાલચોળ થઈ ગયો. તેણે આવેશમાં આવીને હિતેશ પર હુમલો કરી દીધો અને તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, જેના કારણે હિતેશનું મોત થયું. બાદમાં રોહને અનિતાની પણ હત્યા કરી નાખી. તપાસમાં ખુલ્યું છે કે અનિતા 2 સંતાનની માતા હતી. છૂટાછેડા બાદ તેને અલગ અલગ 2 યુવકો સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો. હત્યા બાદ રોહન ખુદ પોલીસ સમક્ષ પહોંચ્યો અને ગુનાની કબૂલાત કરી. વડોદરામાં તબીબોએ કર્યા કેસરિયા, મોટી સંખ્યામાં ડોક્ટર ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં જોરશોરથી ભરતી મેળો ચાલી રહ્યો છે. નેતાઓ તો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વડોદરામાં તબીબોએ પણ કેસરિયા કર્યા. ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન અંતર્ગત IMA સેન્ટર ખાતે મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો કેસ પહેર્યો. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે તબીબોને ભાજપનો કેસ પહેરાવ્યો. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો કેસ પહેર્યો હતો. આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.